સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે દિવ્યાંગો માટે વિનામૂલ્યે કેલિપર્સ તથા કૃત્રિમ પગ માટે મહાકેમ્પનું આયોજન થયું. શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે કેલિપર્સ તથા જયપુર ફૂટ કૃત્રિમ પગ માટેના મહાકેમ્પનું આયોજન તારીખ 20/1/2024 થી 25/1/2024 સુધી રાખવામાં આવેલ છે, જેમાં રોજ 50-50 દિવ્યાંગોને બોલાવી તે જ દિવસે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. કુલ 162 જેટલા દિવ્યાંગો આ કેમ્પનો લાભ મેળવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ભગવાન મહાવીર વિકલાંગ સહાયતના સમિતિ અમદાવાદ સંસ્થાના જગદીશભાઈ ઓઝા સહિતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહેલ. ભાઈ પરમાર, સાંપ્રત ટ્રસ્ટ પ્રમુખશ્રી, આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે. આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ, એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી, એમના ટ્રસ્ટ જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લે છે અથવા તો દિવ્યાંગો ભાગ લે છે, પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3-4 કલાકમાં કેમ્પ માં પગનું વિતરણ કરવામાં આવશે. એટલે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે અને આ વર્કશોપ 6 દિવસ સતત ચાલશે, જેથી કરીને દરરોજ 40-50 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી અને સાંજે 3-4 કલાકમાં એમને પગ આપી દેવામાં આવશે. ખરેખર ભગવાન મહાવીર સમિતિ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમની સાથે આવેલા એમના કોઓર્ડિનેટર પ્રણવભાઈ તેમજ તેમના ટ્રસ્ટી શ્રી ઓઝા સાહેબ તેમજ તેમની સાથે તમામ ડૉક્ટરો છે એમનો ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણા મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ બાળ કલ્યાણ સમિતિના સંપૂર્ણ સભ્યશ્રીઓ આવેલા હતા, તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા તેમજ સાથે સાથે કિરીટભાઈ પટેલ અને જે જિલ્લા પ્રમુખ ઠુમર સાહેબ છે એ પણ સંસ્થાની મુલાકાત લઈ અને જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન કરેલ છે. આ કેમ્પ ખૂબ ખૂબ સફળ થયેલ છે.